જય ગિરનારી મિત્રો, અત્યારે નર્મદા મૈયાના કિનારે એક સુમસાન વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં અભયારણ્ય છે નર્મદા જિલ્લાનું, ટૂંકમાં મહારાષ્ટ્રની બોર્ડર સાઈડનું. અને અહીંયા એક હનુમાનજી મહારાજનું મંદિર છે અને એક મહાદેવનું મંદિર છે, જે તમને બતાવવાનું છું. જ્યાં એમ કહેવાય કે સ્વયંભૂ બંનેથી વસ્તુ પ્રગટ થઈ છે. અને એક આ પણ જો ભૈરવ દાદા છે, ભૈરવ દાદા પણ જમીનમાંથી ટૂંકમાં પ્રગટ થયેલા છે. સ્વયંભૂ લાગે, કોઈને ખરા લાગે કે મૂર્તિ બનાવી છે, પણ આ જે મૂર્તિ છે એ સ્વયંભૂ, એટલે એના જે પૂજારી છે, જે અહીં સેવા કરે છે, એમના દ્વારા ખબર પડી કે આમાં મૂર્તિ જમીનમાંથી નીકળેલી છે. અને આગળ તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવવાનું છું. જે પણ મૂર્તિ અહીંયા કહેવાય કે થોડીક એવી નીકળી હતી, અત્યારે આખી ફૂલ પ્રગટ થઈ ગઈ છે. અને મહાદેવનું મંદિર છે, જેની ઉપર તો કાયદેસર ગંગાજી અભિષેક કરે છે. અત્યારે આપણે એ મંદિરની પાસે પહોંચી ગયા. ઉપર આશ્રમ હતો, અહીંયા બાપુ જે છે ટૂંકમાં એ એન્જિનિયર બાપુ અહીંયા સેવા કરે છે. પ્રકૃતિ દેવો ભવ, રાષ્ટ્રિક ગમે તે રાખવું નહીં. અને અત્યારે આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. કહેવાય છે કે પ્રાકૃતિક ગંગાજી અહીંયા પ્રગટ થાય છે, જેને ગુપ્ત ગંગા કહેવાય છે. અને આખો છે ને એક પ્રકારનો મિની અયોધ્યા વિસ્તાર છે. અહીંયા નળ નીલના ડુંગર છે, પછી હનુમાનજીનો એક ડુંગર છે, અને સાથે સાથે ઘણા બધા બીજા પણ ડુંગરાઓ છે. અને અત્યારે આપણે નીચેની સાઈડ પહોંચી ગયા છીએ. વાહ, એવું લાગશે તો એક લોંગ વિડીયો પણ બનાવશું ભવિષ્યમાં, ક્યારેક પાછા આવશું ત્યારે. અહીંયા નાની કુટીર છે, પાણી જો સામે નદીનો પટ છે, પણ અહીંયા પાણી નથી, અહીંયા પાણીનો ધોધ ચાલુ છે. ઓકે, અને આ છે ને ચૂલિયા હનુમાન કહેવાય છે, એટલે કે પરપોટામાંથી પ્રગટ છે આવું. એવા હું કોકમ ગામ, દેડિયા પાડા, જિલ્લો નર્મદા, ગુજરાત, એટલે ટૂંકમાં ગુજરાતની બોર્ડર ઉપરનું ગામ છે. છેલ્લું આમ કહેવાય ને જંગલ વિસ્તારની અંદર આવેલું છે. આ નદીનો આખો પટ છે. ચોમાસામાં તો બહુ મજા આવ્યું વાતાવરણ હોય, અમે તો છે ને ધોધ જેવું પણ છે. અને પાણી જેવો એકદમ ક્રિસ્ટલ ક્લિયર. હવે આપણે હનુમાનજી મહારાજ અને ભોળાનાથના દર્શન કરવા જઈએ. થોડા કેવા પગથિયા, ખૂબ સુંદર બાંધકામ, કાંઈ હવન કુંડ છે અને સુંદર એવું મંદિર છે. એમાં કહેવાય છે કે હનુમાનજીના મહારાજની પહેલાં ખાલી ટૂંકમાં પાણીના પરપોટામાંથી પ્રગટ થયા, અને અત્યારે હનુમાનજી મહારાજનું ખાલી ખાલી મુખ જ દેખાતું. અત્યારે આખા હનુમાનજી મહારાજની મૂર્તિ બહાર છે, અને આખી સ્વયંભૂ મૂર્તિ, સ્વયંભૂ મૂર્તિ છે ને, આ સ્વયંભૂ મૂર્તિ છે. જ્યારે પ્રગટ થયા ત્યારે ખાલી મુખ જ દેખાતું, મુખ જ દેખાતું હતું. અને અત્યારે કેટલા સમય થયો છે બાપુને હનુમાનજી? 72-73 માસે મુખ દેખાય, ત્યાંથી 72-73 માંથી આ બધી શરીર આખું બહાર કાઢી, આખું ધીરે ધીરે નીકળ્યું, ધીરે 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 ધીરે, એટલે ટૂંકમાં પ્રગટ જ થયા. હા, બસ બાપુ આટલા હતા બાપુ, આટલો. વાહ બે વાહ, આટલો દેવતો નાખા પ્રગટ થયા. અને આ બધું નેચરલ, ટૂંકમાં પ્રાકૃતિક રીતે મૂર્તિ નીકળેલી, કોઈ બનાવેલી કે કોઈ કાંઈ નહીં. વાહ બે વાહ, દિવ્ય જોત. અને હનુમાનજી મહારાજના પગમાંથી પાણી નીકળતું એવું પણ કહેવાય, એ કે આ બધું પ્લાસ્ટર કર્યું ને એમાં બંધ થઈ ગયું. હા, પેલા બાકી પાણી નીકળતું ને, અરે આ જમણા પાગળ થી પાણી નીકળ્યા જ કરે. વાહ ભાઈ વાહ. અને આ બાજુમાં જે પાણી આવે છે ક્યાંથી આવે? એ તો અવિરત ચાલુ છે. આ હનુમાનજી બોલે ભંડારી બેઠા છે, આજુબાજુ થી નીકળ્યા છે. અને આ કઈક મિની અયોધ્યા કહેવાય છે, શું કારણ છે? મિની અયોધ્યા એટલે અહિયાં બધું આ છે ને, આ જો લીલી છાળ ઝાડી દેખાય, એ પણ ઉનાળુ હોય ચોમાસ હોય સાદા માટે એવું જ રહેશે. અને સીતાકુંડ કેવું કઈક છે જ્યાં? સીતાકુંડ થોડું આગળ આવ્યું. ઓકે, એનો ઇતિહાસ શું છે? આ તો આ બાજુ ગુપ્તી રીતો આવ્યા હશે ને, સીતા સીતાવાળી અને વડફળી વનફળ લઈ આવે ને એ બધું છે જૂની કહાણી. પછી કાક નળ નીલ નો ડુંગર કેવું કાક પડે, નળ નીલ નો ડુંગર આ દેખાયો આય. અહીંયા જાંબુવન ત્યાં એક ગુફા જેવા છે, ત્યાં જાંબુવન છે, અને બાજુમાં નળ ને નીર છે, ત્યાં બી આવું પાણી ચાલુ જ રહેશે. વાહ ભાઈ વાહ, આ ડુંગર પર. વાહ ભાઈ વાહ, આવી રીતે હોય રીતે છે. નળ નીલ છે, નળ અને નીલ એને પણ આવી રીતે હનુમાનજીના જે ધારા છે ને એવી રીતે ચાલુ છે, પણ ત્યાં ધારા નહીં પડતી એમ ચાલુ. વહેણ ટૂંકમાં વહેણ પથ્થર માંથી નીકળતો નીકળ્યા કરે. વાહ ભાઈ વાહ, તમારું કેવું કામ આજે અહીંયા? જો અમારા જન્મભૂમિ જાતે વડીલો વડીલો સેવા કરતા ગયા ને ભગવાનના ઘરે જતા ગયા, પછી આ અમે એવું. સીતારામ, જય હનુમાનજી મહારાજ.
અને મહાદેવનું જે છે એનું એને છે ને કાયો માટે એના પરથી જોર ખૂટતું જ નથી, એને અભિશપ થયા જ કરે. અને એ પણ સ્વયંભૂ છે ને, એવું કે નહીં સ્વયંભૂ પેલું પાછળ છે. અને આ જે પેલું આમ બાજુમાં છે ને એ તો ચંદુભાઈ દેશમુખ સાંસદ હતા, એના હાથથી સ્થાપના કરી. પણ આ હનુમાનજી અને પાછળ ને શિવલિંગ એ તો સ્વયંભૂ છે. સ્વયંભૂ વાહ ભાઈ વાહ, ખોદકામ માંથી જ બહાર નીકળી. વાહ ભાઈ વાહ. પરિવાર નોકરી ધંધામાં કોઈ વિઘન ને આવે, કોઈ દિક્કત ને આવે, કોઈ રૂકાવટ ને આવે, કુટુંબ પરિવાર નોકરી ધંધા સહિત સલામત રાખે. ઈ મનો 2024 સાલમ તુમા મનો સંકલ્પન પૂરું કોઈ લાભદાય નીવડે, હનુમાન દાદુ આશીર્વાદ આપે, રક્ષા કોઈ હનુમાન દાદા. જી મહારાજના મંદિરની બાજુમાં એક બીજું આ સ્થાપિત કરેલું શિવલિંગ છે, જેનો તમે દર્શન કરાવી ગયો છું. અહીંયાના જે પૂર્વ સાંસદ સભ્ય દ્વારા આ મંદિર શિવ મંદિરના શિવલિંગની સ્થાપના કરેલી છે. મંદિરજી કાચબાજી ખૂબ જ જૂનું જગ્યા અને પ્રાકૃતિક વાતાવરણમાં આખું પ્રકૃતિના ખોળામાં મહાદેવ છે. અને હવે તમને સ્વયંભૂ જે પ્રગટ થયા છે અને કહેવાય કે જેની માથે બારે માસ અભિષેક ચાલુ હોય એવા ભગવાન ભોળાનાથ શિવશંકર મહાદેવ આશુતોષના તમને દર્શન કરાવવાનું છું. અને એની માથે ગાયના મુખમાંથી વાહ ભાઈ વાહ આનંદીજી કાચબાજી. અને આ છે સ્વયંભૂ પ્રગટ થયા હોય એવા શિવશંકર મહાદેવ, આ ગાયનું મુખ છે. અને ગાયના મુખમાંથી સીધો ભોળાનાથના કહેવાય કે શિવલિંગ ઉપર, અને લિંગનો આકાર પણ જોવો તમે, કહેવાય ને કણ કણ મેં શંકર નર્મદા કિનારે, આ સ્વયંભૂ જોવા તમે આખી શિવલિંગના દર્શન કરી રહ્યા છો. એકદમ અભિષેક થતો એ પણ બારે માસ. અત્યારે છે ફૂલ ઉનાળાના દિવસો, એમાં પણ આ મહાદેવનો અભિષેક થઈ રહ્યો છે. અને આ જે છે બધી ગુપ્ત ગંગા કહેવાય, ત્યાં ભોળાનાથે તારકાસુરનું વધ કર્યું હતું. અને એ વધ કર્યા બાદ જ્યારે એનું ત્રિશૂળ ધોવાનો સમય જોતો, ત્યારે સામેના ડુંગર જે કહેવાય સુગ્રીવનો કે સમથિંગ ડુંગર, ત્યાં ભોળાનાથ આવીને ત્યાં ત્રિશૂળ માર્યું અને ત્યાં ગંગાજીને પ્રગટ થયા. એટલે આટલા વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આવી રીતે ગુપ્ત રીતે પાણી પ્રગટ થાય છે, એવું જે આ પાણી છે જે અભિષેક કરી રહ્યું છે મહાદેવનું. વાહ ભાઈ વાહ, જય ભોળાનાથ શિવશંકર મહાદેવ આશુતોષ. ઓમ ત્રંબકમ નિજામાય સુગંધમ પૃષ્ટિ વર્ધન મુરવારકમે વંદના મૃત્યુર્મુક્ષી મામ પુરા જન્મ મૃત્યુ જરાવાથી પીડિતમ કર્મ વંદને મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ હર હર મહાદેવ મહાદેવ. અને એની સાથે હજી એક વસ્તુ છે કે અહીંયા છે ને એક ગણપતિજીની મૂર્તિ પણ છે ને, એ પણ સ્વયંભૂ છે. વાહ ભાઈ વાહ. બાકી પાછળ માતાજી છે અને ગંગાજી તો સ્વયંભૂ અહીંયા પ્રગટ થયા છે, એટલે એની મૂર્તિ નથી. બાકી અહીંયા ગંગાજીની મૂર્તિ હોય છે પણ અહીંયા નથી. વાહ સ્વયંભૂ પ્રગટ થયેલું જે મહાદેવ શિવલિંગ છે એની માથે જે અભિષેક ગંગાજીનો થાય છે, એ ગંગાજીના અભિષેકનું જે પાણી છે જે પવિત્ર પાણી છે એ મામા ભરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. મામી દીવાબજી કરી રહ્યા છે, છોકરા ઉભા છે, આ પૂજારી ભાઈ છે જે અહીંયા વર્ષોથી પૂજા કરે છે અને ત્રીજી ચોથી પેઢી હજી સેવા કરે છે. ખૂબ જ સુંદર જગ્યાના દર્શન કર્યા, એક અલગ અનુભવ લીધો. સાથે સાથે ત્યાં મહાદેવ ને અભિષેક થતું પાણી બહાર આવતું હતું, ત્યાં અમે કટી સ્નાન કર્યું. ખૂબ સુંદર જગ્યા અને ટૂંકમાં અહીંથી જવાનું મન નથી થતું, પણ હજી આગળ મારી યાત્રા ચાલુ છે એટલે હવે આગળ જશું.